ખેડૂતોની સમસ્યા થંભવાનું નામ નથી લઈ રહી. પહેલા વરસાદે રોવડાવ્યા તો બીજા કમોસમી વરસાદે વધેલું છીનવી લીધું. હવે શિયાળુ પાક માટે જેમ તેમ કરીને તૈયાર કરી ત્યારે કળણમાં મુખ્ય કેનાલમાં ભૂવો પડ્યો અને કેનાલ લીકેજ થઈ અને પાણી ખેતરમાં થઈને વહેવા માંડ્યું. જમીનનું ધોવાણ ખેડાણ માથે પડ્યું. પણ અને ઓરણ પણ માથે પડ્યું. વરી સેઢા પારા અને માટી પણ ધોવાઈ ગયા. ગત રાત્રિથી પડેલા આ ભૂવાના કારણે ભૂલા ખાંટની મુવાડી ગામના 50 એકર જેટલી જમીનમાં હવે પાણી જ પાણી છે, જેના કારણે શિયાળુ પાક ક્યારે લઈ શકશે તે ચિંતા ખેડૂતોને થઈ રહી છે. ગામ લોકોએ જાતે પથરા મૂકી પાણી ઓછું તો કર્યું, પણ સમુદ્ર જેવડી વહેતી કેનાલ હજી પણ પાણી ઓછું કરવામાં આવ્યું નથી. અધિકારીઓ આવી આપણે કરીશું એમ કહીને જતા રહ્યા. આ દ્રશ્ય છે કડાના ડાબા કાંઠા કેનાલના. જે ખેડૂતોને શિયાળુ પાક મળી રહે તે માટે 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, તેના હવે આ દ્રશ્ય જુઓ, જેમાં કેનાલમાં 2-3 જગ્યાએ ભૂવા પડ્યા અને કેનાલની સાઈડો મીઠી પાણી નીકળવા માંડ્યું અને ખેતરોમાં ફરી વળ્યું. ખેડૂતો કહી રહ્યા છે કે અમારી તો માટી પણ ધોવાઈ ગઈ, અમારે ચોમાસામાં કંઈ મળ્યું નથી અને હવે શિયાળામાં પણ કંઈ થાય એમ નથી, કેમ કે પાણી સુકાશે તો ઓરાશે. અધિકારીઓએ આવીને જતા રહ્યા પણ હજી પાણી ચાલુ છે. 50 થી વધુ એકરમાં નુકસાન છે. જોકે ઘટનાની જાણ થતાં મારતા ઘોડે આવેલા અધિકારીઓ જગ્યા પર તો પણ પહોંચ્યા અને પાણી ઓછું કર્યું છે અને પાકું કામ કરાવી દઈશું એમ કહી પરત ગયા. જોકે અધિકારીઓએ કામ કરાવી આપવાની ખાતરી આપી. અમને જાણ થતાં તાત્કાલિક આવ્યા છીએ અને પાણી જેવું ઓછું થશે તરત જ પાકું કામ કરાવી દેવામાં આવશે. અમીન કોઠારી, ZSTV, મહીસાગર. ગઈકાલનું સાંજનું પાણી લીકેજ થતું હતું કેનાલમાંથી, તે ગામ લોકોએ બધા આવીને પથ્થર મૂક્યા પણ પાણીનો હજુ રોકાવટ આવી નથી અને 40-50 એકરની જમીન છે જે બધી ખેડૂત બધું ધોવાઈ ગયું છે અને જે ખેતી કરવાની હતી ઘઉં ત્યાં હવે પાણી ભરાઈ ગયું છે. ત્યાં હવે આ સુકાય ના એટલે અમારે ખેતી કરવી રીતે કરવી, તો બિયારણ બધું બગડી ગયું છે અને હજુ પાણી બંધ થયું નથી ને અધિકારીઓ કશું હજુ જાણ કરી નહીં. બીજી અધિકારી આવ્યા હતા, શું કહેવું તમને? એ કશું કઈ કહ્યું નહીં. આ ગામ લોકો પથ્થર મૂકાઈને બંધ થઈ જશે એવું કહીને જતા રહ્યા છે, હજુ કોઈ નિકાલ આવ્યો નથી.